Namaskar, good morning. I welcome you all on behalf of Sahitya Academy to this segment of Sahitya Academy's Waveline Literature Series. In this segment, we will have a panel discussion in Gujarati language in connection with Gujarati literature and media. We have three eminent speakers with us to interact and share their views. Shri Paresh Nayak ji, Shri Shailesh Tewani ji, and Shri Vasant Joshi ji. Shri Paresh Nayak ji will share his views in connection with Gujarati literature and films. Shailesh Tewani ji will speak on literature, Gujarati literature and television. And Shri Vasant Joshi ji will speak of literature and radio. On behalf of Sahitya Academy, I heartily welcome all the three speakers to this segment of Waveline Literature Series of the Academy. And on behalf of all of us, let us welcome all the viewers who are watching us on YouTube now. At the outset, I request Shri Paresh Nayak ji to please share his views. Paresh ji is a celebrated Gujarati writer and director. He makes films, directs and produces plays and writes fiction and plays as well. Dhaad is his first independent film. Hearty welcome, Paresh ji. Yeah, namaste. Thank you. It's an interesting subject. I'll switch on to my Gujarati language now. Please. Mitro, Vasant bhai, Shailesh bhai, tamari sathe, tere apne bada sathe chhiye enu anand chhe. Aa corona kaal ma apne aa badhi gambhir vishayo ni charchaona cheda jodva padshe ane apne je karela kamo chhe એને આગળ વધારવા પડશે. આપણે સૌ જાણીએ છીએ કે આ આ વિષય એટલો બધો તાકીદનો છે અને તેમ છતાં એટલો બધો જૂનો પુરાણો છે, કારણ કે આ સમસ્યા જૂની પુરાણી છે કે આપણે ત્યાં સમૂહ માધ્યમો આવ્યા અને સાહિત્ય જાણે કે બે ડગલા પાછળ ચાલ્યું ગયું. પરંતુ છેલ્લા થોડાક વર્ષોથી એ સાહિત્ય અને સમૂહ માધ્યમોને સાંકળવા વિશે જે યંગ મીડિયા પર્સન્સ છે, જે યંગ ફિલ્મ મેકર્સ છે, હું જે ફિલ્મોની વાત કરું તો, અને શૈલેશભાઈ અને વસંતભાઈ સહમત થશે કે એ જ રીતે રેડિયોના માધ્યમમાં કે ટેલિવિઝનના માધ્યમમાં આપણે સૌ એ માધ્યમો સાથે કામ પાડીએ છીએ, તો એમાંના જે યંગ જે પ્રોડ્યુસર્સ, ડાયરેક્ટર્સ, રાઇટર્સ છે, તે લોકોની સાહિત્ય વિશેની ઝંખના સાહિત્યને મીડિયામાં સાંકળવાનો એમનો ઉત્સાહ વધી રહ્યો છે, અને એક રીતે સારું ચિહ્ન છે. મારી સાથે પેનલના બંને મીડિયાના પ્રોફેશનલ્સ છે, અને એ લોકો કદાચ મારી સાથે સહમત થશે કે અમારી આપણી પેઢી કદાચ આપણા આખા વ્યવસાયિક કાળ દરમિયાન જૂજતી રહી સાહિત્યને અને આ મીડિયાને સાંકળવા બાબતે, અને જે એના જે તંત્રો છે એના અને અને જે પ્રજા સાથે એના સાંકળવાના બીજા જે સંદર્ભો છે, દાખલા તરીકે ઇકોનોમિક્સ આખું, કારણ કે મીડિયા એ મીડિયાનું કોઈ પણ પ્રોડક્શન એ આપણે ઇકોનોમિક એક્ટિવિટી વિના સંભવ નથી. તો એ બધી મથામણની અંદર ઘણી બધી કોશિશ થઈ છે અને ઘણી બધી સાહિત્યિક કૃતિઓને આપણે મીડિયા સાથે સાંકળવાની પ્રયાસ કર્યા છે. કેટલાક સફળ થયા છે, કેટલાક નથી થયા, પણ સરવાળે સાહિત્ય હજુ પણ આપણે જાણે કે બેક બેન્ચર છે એ પ્રકારનો અનુભવ કરીએ છીએ. તો બીજી બાજુ અને આ સમસ્યામાં જવાનું કારણ એ છે કે સાહિત્ય પાસે કન્ટેન્ટ છે. મીડિયા અત્યારે જે સ્થિતિમાં છે, દાખલા તરીકે આપણે ફિલ્મની વાત કરીએ તો ફિલ્મમાં જે રીતે છેલ્લા 20-25 વર્ષની અંદર એટલી ઝડપથી ટેકનોલોજી બદલાઈ, એટલે તમે એનાલોગમાંથી એટલે સેલ્યુલોઇડમાંથી તમે ટીવી વિડીયોમાં ગયા, વિડીયોમાંથી તમે વિડીયોમાં બી એનાલોગ ફોર્મેટમાંથી તમે નોન લિનિયરમાં ગયા, અને આજે તમે HD ને ડિજિટલ પ્લેટફોર્મ્સને બધાની વાત કરીએ છીએ. તો આ બધી સંક્રાંતિ, આ બધા ટ્રાન્ઝિશન્સ એટલા બધા ઝડપથી થયા છે, જેને કારણે કદાચ
સાહિત્યને સાંકળવાની કોઈ અંદરની એક કોન્શિયસ રિક્વાયરમેન્ટ નહોતી. કારણ કે તમે જુઓ તો છેલ્લા દસેક વર્ષને વાત કરી લઈએ તો એની પહેલાના સમયગાળામાં પુષ્કળ ટેલિવિઝન સિરિયલ્સ આવી, પુષ્કળ ફિલ્મો એ પ્રકારની આવી જેમાં એક તંત્રનો એક ઉત્સાહ હતો કે ટેકનોલોજીને કારણે લોકો એમાં ઉત્સાહિત હતા, એટલે કન્ટેન્ટની કોઈ ચિંતા નથી. આજે પ્રશ્ન એ થાય છે કે એટલી ઝડપથી એમને કન્ટેન્ટ પ્રોડ્યુસ કરવું છે, દાખલા તરીકે વેબ સિરીઝની વાત કરીએ તો એટલી બધી ઝડપથી એ લોકોને પ્રોડક્શન કરવું છે, અને ત્યારે કદાચ કોન્ટેન્ટમાં પ્રશ્નો ઉભા થાય છે અને ત્યારે એ લોકોને સાહિત્યને શરણે જવું પડે છે. આપણે જાણીએ છીએ કે પ્લેજરિઝમ પણ છે ઘણી બધી જગ્યાએ, ઘણી બધી કૃતિઓમાં સાહિત્યિક કૃતિઓના અમુક પ્રકારના ઉદ્ધૃત કરવામાં આવતું હશે, જેને કહીએ કે સાહિત્યિક કૃતિઓના કન્ટેન્ટને ડાબે જમણે ઊંધું ચત્તું કરીને યુઝ કરી લેવામાં આવતું હશે અને એને કદાચ એક્નોલેજ પણ નહીં કરવામાં આવતું હોય. પરંતુ જો આપણે ફિલ્મને એક માધ્યમ તરીકે વિકસાવવું હશે તો ગુજરાતી ભાષામાં ફિલ્મની મર્યાદા એ રહી છે. કદાચ આપણી જે બીજી પ્રાંતિક ભગીની ભાષાઓ છે, બંગાળ છે, મરાઠી છે અને દક્ષિણની ભાષાઓ છે, ત્યાં કદાચ આ સભાનતા બહુ પહેલા આવી ચૂકી છે અને કદાચ એક રીતે અમારી પેઢીના પણ કેટલા બધા ફિલ્મ મેકર્સ છે જે લોકોએ સાહિત્યિક કૃતિઓને બહુ જ આદર સાથે ફિલ્મના માધ્યમમાં સાંકળી છે. સૌથી મોટું ઉદાહરણ જે આપણા ગુજરાતી ભારતીય સિનેમાના ઇતિહાસની શરૂઆત કરીએ તો ઋતિક ઘટક ને સતીજ રે વગેરે, તો સતીજ રે નું તો આખું આખો આખો પ્રારંભ જ, એટલે ગુજરાતી સિનેમાનો એમ જો આપણા ભારતીય સિનેમાનો પ્રારંભ જ સાહિત્ય કૃતિ છે, એટલે વિભૂતિભૂષણ બંદોપાધ્યાય વગર પથેર પાંચાલી અસંભવિત હતું. આપણે ત્યાં માનવીની ભવાઈ જેવી કૃતિઓ પરથી ફિલ્મો તૈયાર થઈ પણ એ એટલી ગુણવત્તા વાળી નીવડી નહીં શકી. અને મારે કહેવું જોઈએ કે એક ફિલ્મ મેકર નું નામ જે મારા હું જેમની પાસેથી ફિલ્મ મેકિંગ શીખ્યો, કેતન મહેતાને અત્યારે હું યાદ કરીશ, કે એ જે નવમો દશક હતો ગુજરાતી સિનેમાનો, એની અંદર આઠમો નવમો દશક, એ ત્યારે કેતન મહેતા જેવા ફિલ્મ મેકર્સે ઘણી બધી કોશિશ કરી. એમની પહેલા કાંતિ મડિયાએ કાશીનો દીકરો કરી, જે પણ ટૂંકી વાર્તા ઉપરથી, અભિનોદિની નીલકંઠની ટૂંકી વાર્તા ઉપરથી આધારિત હતી, અને આપણા કાંતિલાલ રાઠોડે પન્નાલાલની વાર્તા પરથી કંકુ ફિલ્મ કરેલી, આ બધા પ્રયોગો થયેલા. અને કેતન મહેતાની જે ભવની ભવાઈ છે એ કદાચ કોઈ આધુનિક સાહિત્ય કૃતિની વાત એમાં એની સાથે સીધી નથી, પણ ધીરુબંધની પટકથા છે, પણ એનું પણ જે મૂળ છે જસવંત ઠાકરે જે ઝંડા ઝુલણનો વેશ, એટલે ભવાઈના આપણા વેશોની પરંપરા છે, એટલે આપણું ભવાઈ પણ એ આપણા સાહિત્યનું કદાચ એક બહુ પુરાતન ફોર્મ છે. અને હું કહીશ કે એ અર્થમાં કેતન મહેતાની ભવની ભવાઈ પણ એક સાહિત્ય કૃતિ પર આધારિત ગુજરાતી ફિલ્મ હતી. આપણે ત્યાં કદાચ એને અનેક સામાજિક, રાજકીય, ટેકનિકલ કારણો હશે જેને કારણે આપણે કેતન મહેતા જેવા ફિલ્મ મેકર્સને ભવની ભવાઈ પછી બીજી ગુજરાતી ફિલ્મ કરવા પ્રેરી નહીં શક્યા અને સાહિત્યિક કૃતિ ઉપરથી વધારે ફિલ્મો થાય એ પ્રકારનું વાતાવરણ ઊભું નહીં કરી શક્યા. તો આજે હવે એ પરિસ્થિતિ છે. આપણે જો ગુજરાતી સિનેમાનો ઇતિહાસની રીતે વાત કરવા જઈએ તો આપણે ત્યાં સતત એવું થયું છે કે ફિલ્મ એક્ટર્સ જેમ દક્ષિણમાં છે તેમ એક્ટર્સની જે એક બોલબાલા રહી છે, અને મોટે ભાગે ઉપેન્દ્ર ત્રિવેદીનો એક યુગ ગયો, પછી તમે એમ કહો કે હિતેન કુમારનો એક યુગ ગયો, અને આજે આપણા બીજા યંગ જે એક્ટર્સ છે એ લોકો એક રીતે ડોમિનેટ કરે છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને, અને જે કોન્ટેન્ટ છે કોન્ટેન્ટ પણ એ લોકો ગવર્ન કરે છે. મને યાદ છે હિતેન કુમાર આપણા જે અત્યારે ફિલ્મ સ્ટાર ગણાય, જે મહેશ કનોડિયા, નરેશ કનોડિયા, પછી ઉપેન્દ્ર ત્રિવેદી, પછીની પેઢીના આપણા સેલિબ્રેટેડ ફિલ્મ સ્ટાર કહેવાય ગુજરાતી ફિલ્મોના, તો એ મૂળે થિયેટરમાંથી આવેલા. હી વોઝ અ વેરી ગુડ થિયેટર એક્ટર, અને એ જ્યારે ફિલ્મોમાં પ્રચલિત થવા માંડે ત્યારે મારે એમની મને યાદ બરાબર યાદ છે શૈલેષ પ્રજાપતિની ફિલ્મ કરતા હતા, સેટ ઉપર મારે વાત થઈ હતી એમની સાથે કે તમે સાહિત્યના કોન્ટેન્ટને વધારે અંદર સાંકળવાની કોશિશ કરો, અને એમની ઈચ્છા પણ હતી, એમને ઘણી બધી કદાચ પ્રયાસો કર્યા છે પણ સફળ નહીં થયા હોય. એ જ રીતે સંદીપ પટેલે પણ ટેલિવિઝન માટે ફિલ્મો કરતા હતા ત્યારે સાહિત્યિક કૃતિઓને લઈને ચાલતા હતા, એમની કેટલીક ફિલ્મો સફળ થઈ પણ કોને ખબર કેમ, પણ સાહિત્યિક કૃતિ ઉપર એમને આસ્થા બેસી નહીં જે લોકો કમર્શિયલ સ્ટ્રક્ચર્સમાં રહીને કામ કરતા હતા તે. અને એને કારણે આપણે ત્યાં કોઈક એવું એક કન્સિસ્ટન્ટ એવું વાતાવરણ આપણે ઊભું કરી શક્યા નહીં જેથી કરીને ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી સાહિત્યિક કૃતિઓનો એક સંબંધ બંધાય. એટલે ધાડ અમે જ્યારે કરી ત્યારે
આખો આખો પ્રયોગ એ પ્રકારનો હતો કે દર 2-3 વર્ષે ગુજરાતી સાહિત્યિક કૃતિ પરથી ફિલ્મ કરવી, પણ આપણે જાણીએ છીએ કે દાડની પોતાની આખી જે પ્રોડક્શન પ્રોસેસ એટલી બધી લાંબી ચાલી અને ઘણા કારણો છે. પણ તેમ છતાં મને આનંદ છે કે જયંત ખત્રી જેવા વાર્તાકારની સાહિત્ય કૃતિ પરથી અમે લોકો એક ફિલ્મ કરી શક્યા. અને આજે મને ખરેખર સાચે જ આનંદ છે કે ઘણા બધા યંગ ફોલોઅર્સ છે દાડના. આજે મારી સાથે યંગ જે ગુજરાતી ફિલ્મ મેકર્સ છે, આપણા ઇવન બીજી ભાષાઓના પણ હું ફિલ્મ મેકિંગ શીખવું પણ છું અમુક સંસ્થાઓમાં, ત્યાંથી પણ એ લોકો રસ લે છે. પણ ખાસ કરીને આપણા ગુજરાતી યંગ જે મીડિયા શીખનારા કે નાની નાની ફિલ્મો બનાવે છે એ લોકોને આ પ્રકારની કૃતિમાં રસ પડે છે. હું ઊંશી ઊંશીલાલ પણ એ તો મૌલિક પટકથા હતી, પણ એ પ્રકારના સિરિયસ સિનેમામાં થોડો રસ પડે છે. અને જો સિરિયસ સિનેમામાં રસ પડશે તો એમને સાહિત્યિક કૃતિઓ પાસે જવું પડશે. આજે આપણા રામ મોરીની વાર્તાઓ છે તો એના પરથી વિજયગીરી ગોસ્વામી છે, એક યંગ ફિલ્મ મેકર છે, એની નાની નાની ફિલ્મો બનાવવાની એની કોશિશ કરે છે. ત્યાર આપણે ત્યાં ફિલ્મ ક્રિટિસિઝમ નથી, એ પણ એક મોટી મર્યાદા છે. જો આપણે ત્યાં ફિલ્મ ક્રિટિસિઝમ સમાંતર જો વિકસે તો કદાચ વધુ ને વધુ સાહિત્યિક કૃતિઓ અંદર આવે. એટલે રામ મોરી જેવાની વાર્તાઓ છે, જેનો સંદર્ભ ઘણો બધો જુદી જુદી આપણા આપણા પ્રાંતિક કલ્ચર પર છે, આપણી આપણી સંસ્કૃતિના બધા જુદા જુદા ઢંકાયેલા જે આયામો છે એ એમની વાર્તાઓમાં ઉઘડે છે. અને આપણા યંગ વાર્તાકાર છે, એમની એમની વાર્તાઓ પરથી પણ ફિલ્મો થઈ રહી છે. સો મને લાગે છે કે આપણે અત્યારે એવા એક સંક્રાંતિ કાળમાં છીએ, જ્યારે જો સરકાર અત્યારે વધારે રસ લઈને જે એમાં પ્રવેશે તો કદાચ સાહિત્યિક કૃતિઓ પરથી વધારે ફિલ્મો બનતી થાય. એટલે આપણે આ પ્લેટફોર્મ દ્વારા પણ ગુજરાતી ગુજરાત સરકારને પણ અપીલ કરીએ. અને મને ખબર છે અભિષેકનું નામ મારે લેવું જોઈએ. અભિષેક શાહ એમણે એ આપણા પ્રબોધ પરીખના વિદ્યાર્થી છે અને એ રીતે ફિલ્મ મેકર થયા. અને એમણે એક પ્રકારનો ટ્રેન્ડ સેટ કર્યો કે ગામડાની જે વાર્તાઓ, જે માઇથોલોજીકલ વાર્તાઓ જેનાથી લોકો કદાચ કંટાળ્યા હતા, એને કારણે અર્બન ઓડિયન્સ, નગરનું ઓડિયન્સ એક કહીએ નહોતું થતું, તે ધીમે ધીમે થવાનું શરૂ થયું. અને અભિષેક સાથે મારે પણ એમની સાથે ઘણી વાત થઈ છે, ધાડ વખતે મને મળ્યા હતા પણ ખરાને. એમની પણ ઈચ્છા છે કે સાહિત્યિક કૃતિ ઉપરથી કામ કરવું. અને એ અત્યારે ઘણા બધા યંગ નાના યુવા વાર્તાકારો સાથે સંકળાઈને એ કોશિશ કરી રહ્યા છે. એટલે આપણે આશા રાખીએ કે એમાં સફળતા મળે એમને. અને સરકારના સ્તરે પણ આપણે ફિલ્મ મેકર્સના પોઈન્ટ ઓફ વ્યુથી સંદીપ પટેલ, આરતી પટેલ, અભિષેક શાહ અને આપણા રૂપમ એન્ટરટેનમેન્ટ વાળા આપણા મિત્ર, આ બધા કોશિશ કરી રહ્યા છે સાહિત્યિક કૃતિઓને આ રીતે સાંકળવાની. બધા સભાન છે. આઈ થિંક પહેલી વાર એક પ્રકારનું એવું એવું ચિત્ર ઉભું થયું છે કે જયારે એટલીસ્ટ કમર્શિયલ ફિલ્મ મેકર્સ હોય કે આર્ટ ફિલ્મ મેકર્સ હોય કે જે જુદા જુદા જોનરમાં કામ કરતા હોય, પણ બધા એક મત છે કે સાહિત્યિક કૃતિઓને આપણે જો વધારે ને વધારે ફિલ્મમાં સાંકળીશું તો કદાચ આપણી આપણું ઓવરઓલ ફિલ્મ નિર્માણનું જે સ્તર છે ઊંચું આવશે. અને આપણે કહેવું જોઈએ કે ફિલ્મ નિર્માણનું આપણું સ્તર એ બંગાળી ફિલ્મોથી તો બહુ જ પાછળ છે, મરાઠી ફિલ્મોથી પણ ખાસું પાછળ છે. આપણી પાછળ કોણ છે એ કદાચ ખબર નથી. તો એ જે મેણું છે ગુજરાતી સિનેમા ઉપર કે આપણે ઉડિયા જેવી ભાષામાં પણ કદાચ પ્રમાણમાં નિયમિતપણે એક પ્રકારની સિરિયસ સિનેમા નું પ્રોડક્શન થાય છે. રિસન્ટલી ગુજરાતીમાં એમાં એમાં સુધાર આવી રહ્યો છે, પણ વી શુડ બી ક્રિટિકલ અબાઉટ ઇટ. એટલે ફિલ્મ મેકર્સે ભાઈ માથું ના લગાડવું જોઈએ જો આપણે એમ કહીએ કે આપણે ગુજરાતીઓ ફિલ્મ મેકર્સમાં ગુણવત્તાની રીતે આપણે હજુ પાછળ છીએ. તો છીએ પાછળ, પણ આપણે સભાન થઈએ આજે અને એ રીતે વધારે કોશિશ કરીએ. તો સી આપણો વારસો તો સાહિત્ય જ છે. ગુજરાતી સાહિત્ય બીજા કોઈ સાહિત્યથી પાછળ પડતું નથી. ગુજરાતી સાહિત્ય વિશે આપણે એમ નહીં કહી શકીએ કે મરાઠી સાહિત્યથી પાછળ છે કે બંગાળી છે. બંગાળી સાહિત્યને કદાચ આપણે અમુક રીતે ઘણું સલામ મારવી પડે, કારણ કે ત્યાં ટાગોર થયા છે ને ત્યાં શરદ બાબુ છે, સો ઓન એન્ડ સો ફોર્થ. પણ એ તો કદાચ ખાસ કરીને પશ્ચિમ ઉત્તરની બીજી બધી ભાષાઓનું પણ પ્રેરક કેન્દ્ર છે બંગાળી સાહિત્ય. આપણે ત્યાં ટાગોર જેટલા ગુજરાતીમાં આવ્યા છે એટલા કદાચ બીજી ભાષાઓમાં ગયા છે કે નહીં ખબર નથી. તો આ રીતે આપણું જે મૌલિક ગુજરાતી સાહિત્ય છે, ચુનીલાલ મડિયા છે, જયંતિ દલાલ છે, ઝવેરચંદ મેઘાણી છે, જયંત ખત્રી ઓફકોર્સ આપણે એમની વાત કરતા થયા છીએ વધારે નિમિત્તે, અને રઘુવીર ચૌધરી જેવા વાર્તાકારોએ પણ ઉત્તર ગુજરાતની કેન્દ્રમાં રાખીને ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ વાર્તાઓ લખી છે. તો આખા ગુજરાતમાં જે જુદા જુદા પ્રાંતો છે એની એની છબી આપણે કદાચ સિનેમા ઉપર હજુ લઈ જઈ શક્યા નથી. એટલે અર્બન સિનેમા અને રૂરલ સિનેમાનો જે ડિસ્કોર્સ આપણે અત્યારે કરી રહ્યા છીએ એ બરાબર છે, પણ એને પણ આપણે એક રીતે જો સાહિત્યની સાથે સાંકળીને જઈશું અને આપણા ક્લાસિકલ પ્રશિષ્ટ વાર્તાકારો, નવલકથાકારોને સાંકળીએ અને નવા વાર્તાકારોને, નવા ફિલ્મ મેકર્સને. અને જો આપણે ત્યાં ફિલ્મ સ્કૂલ્સ થઈ રહી છે તો આપણે યંગ ફિલ્મ મેકર્સને સાહિત્યિક કૃતિ ઉપરથી પટકથા લખતા, પટકથા તૈયાર કરતા જો ટ્રેન કરીએ
તો પણ એક પ્રકારનું માહોલ આપણે બાંધી શકીશું. અને મને લાગે છે કે સમસ્યા જેટલી ઊંડી છે અને ગંભીર છે એટલી જ આપણી આશા પણ છે. અને આઈ થિંક આ બહુ આ સંક્રાંતિ કાળ છે અને આ બહુ યોગ્ય સમય છે આ વિષયની ચર્ચા કરવાનો અને એમાં યંગ ફિલ્મમેકર્સને ખાસ કરીને સાંકળવાનો, યંગ સાહિત્યકારોને સાંકળવાનો. તો હું ધારું છું કે સાહિત્ય પરિષદ જેવી સંસ્થાઓ, સાહિત્ય એકેડેમી જેવી સંસ્થાઓ આમાં વધારે સક્રિય થાય અને ગુજરાત સરકાર પણ આ આખા ઇસ્યુને, આખા પ્રશ્નને થોડોક વધારે ગંભીરતાથી લઈએ અને એ રીતે સહાય કરે. અને એના ડિસ્ટ્રીબ્યુશનમાં ખાસ કરીને વિતરણમાં મહારાષ્ટ્રમાં દાખલા તરીકે એ પ્રકારના નિયમો છે કે તમારે મોલની અંદર જે બી તમારા ચાર સ્ક્રીન છે તો કે પાંચ સ્ક્રીન છે એમાંથી એક સ્ક્રીનમાં તમારે મરાઠી ફિલ્મ બતાડવી જોઈએ એ પ્રકારની એક શરત લોકો સ્વીકાર છે. એને કારણે પણ એને ઘણો લાભ મળ્યો છે. તો એ પ્રકારે પણ કેટલાક નિયમો જો બદલાય અને ગુજરાતી સિનેમાને થોડું સપોર્ટ સિસ્ટમ જો સરકાર કરી આપે તો આ રીતે સાહિત્યિક કૃતિઓ અને સિનેમા બંને વધારે સંકળાય અને ગુજરાતી સાહિત્ય, ગુજરાતી ફિલ્મો ઉપરનું જે ગુણવત્તાનું, ક્વોલિટીનું જે મેણું છે એ આપણે ભાંગી શકીએ. મને લાગે છે આટલી ભૂમિકા કૃષ્ણાજી પૂરતી છે. અને આપણે બીજા મીડિયાના સંદર્ભમાં પણ કદાચ વાત કરીને છેલ્લે હોય તો આપણે ત્રણ મિત્રો પણ સાથે વાત કરી શકીએ. Sure, 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 sure. Thank you, Pareshbhai, for sharing your views. And thanks for referring to the very current generation in your talk. You refer to Abhishek ji, Ram Mori ji. They are very current generation of writers. Thanks a lot. Now we come to Shailesh Tewani ji to listen to him talking about how the platform of television adopted literature. Shailesh ji is a noted Gujarati poet, playwright, critic, and an orator. An avid reader and keen observer of theater activities, his writings in the magazine Nandikar have been highly acclaimed. Hearty welcome, Shailesh ji. Thank you. બધા દર્શકોને નૂતન વર્ષ અભિનંદન અને સ્વાગત. મોરીજી, પરેશભાઈ અને વસંતભાઈનું પણ સ્વાગત. કૃષ્ણાજી, આપે મોરીજીની વાત કરી, પણ મીડિયામાં, ખાસ કરીને ટેલિવિઝનમાં આ બધા જ લેખકોને એની કૃતિ સાથે સાંકળવા અને જે સમય અમને નિર્ધારિત મળ્યો છે, માનો કે દૂરદર્શન રાજકોટમાં મેં ત્રણ દશક કામ કર્યું તો દૂરદર્શન રાજકોટનો 45 કે 50 મિનિટનો સમય અથવા 60 મિનિટનો સમય, એ સમયગાળામાં સાહિત્યના કાર્યક્રમો કરવા. બીજી વાત આપણે ત્યાં માધ્યમમાં એ થાય છે કે નિર્માતા કદાચ સાહિત્યનો સંપૂર્ણ વ્યક્તિ હોય, એનું વ્યક્તિત્વ સાહિત્યને સમર્પિત હોય, પણ પછી પદાધિકારીઓ છે એની રુચિ. સદભાગ્ય મારે મોટા ભાગનો સમય 30 વર્ષમાંથી એ મને અનુકૂળ અધિકારીઓ પણ મળ્યા જેના સૌહાર્દથી, જેની પ્રેરણાથી અને જેના સહયોગથી હું સાહિત્યિક કાર્યક્રમો કરી શક્યો. પહેલી વાત તો એ હતી કે સૌરાષ્ટ્રમાં જેમાં ગાંધીજી એક સર્જક તરીકે, જેમાં મેઘાણી સર્જક તરીકે, જેમાં બોટાદકર સર્જક તરીકે, ત્રિભુવન વ્યાસ સર્જક તરીકે, અમારી પાસે એક બહુ મોટી પરંપરા હતી, એક મોટી પેઢી જેને સૌરાષ્ટ્રને સાહિત્યનું સિંચન કર્યું હતું. આમ જનતામાં તો આદિકવિ નરસિંહ પણ એટલા જ ગવાય અને એટલા ચર્ચાય. તો આ બધી જ પરંપરાને સાંકળી લઈને જે સર્જકો કામ કરે છે, એમાં રાજેન્દ્ર શુક્લ હોય, મનોજ ખંડેરિયા હોય, શ્યામ સાધુ હોય, રમેશ પારેખ હોય, અત્યારના પ્રતિષ્ઠા કવિઓ સંજુ વાળા હોય, કવિ વિનોદ જોશી હોય, તો આ બધા જ કવિઓને પણ સાંકળવા, એમની કૃતિને સાંકળવી, એ સર્જકોની કૃતિને નો પરિચય આપવો, એની પરિચર્ચા કરવી, આ ટૂંકા સમયગાળામાં 45-50 મિનિટના સમયગાળામાં કૃષિ પણ આવી જાય, સુગમ સંગીત પણ આવી જાય, સમાચાર પણ આવી જાય, જાહેરાતો પણ આવી જાય, પછીનો સમય જે સાહિત્ય માટે બચે એમાં અમારે કામ કરવાનું હતું. તો આ એક પરંપરાને આગળ લઈને અમે છેલ્લા ત્રણેક દશકમાં, અને છેલ્લા દશકમાં તો સિરિયલ દ્વારા પણ, કારણ કે સૌરાષ્ટ્રને સિરિયલ હતી નહીં, દૂરદર્શન રાજકોટ પાસે સિરિયલનું બજેટ પણ નહોતું, સિરિયલનો સ્લોટ પણ નહોતો અને શરૂઆત પણ થઈ નહોતી, પણ અમે છેલ્લા દશકમાં એ થોડું કરી શક્યા. હવે જે વાત કરવી છે એ એવી છે કે સર્જકને 15-20 મિનિટ, 25 મિનિટના સમયમાં કઈ રીતે લોકો સામે મૂકવો. ટેલિવિઝનમાં આ બહુ મોટો પડકાર છે,
માત્ર કાવ્ય પઠનના કાર્યક્રમો તો થઈ શકે, પણ સર્જકની જીવની આવે. મને દર્શક મનુભાઈ પંચોળી વિશે કામ કરવાનું, તો આટલા મોટા દિગ્ગજ સર્જકનો પરિચય જનતાને થાય એ સામાન્ય જે કવિ ભાવક છે, જે ઉભરતો સર્જક છે, એ સર્જક થી માંડીને સામાન્ય ભાવક સુધી દર્શકને પહોંચાડવા હોય તો અમારી સામે એ સમસ્યા સમયને કારણે હોય છે. અને એટલે 25 મિનિટમાં દર્શકનું ઘર પણ દર્શાવી શકાય, એને સર્જન કરતા પણ દર્શાવી શકાય, એને લોકભારતીમાં ચાલતા ટહેલતા પણ દર્શાવી શકાય, એના વિદ્યાર્થીઓ સાથે વાત કરતા પણ દર્શાવી શકાય, એને પોતાની વાત કરતા પણ દર્શાવી શકાય. એટલે એની સાથેની મુલાકાતો એવી રીતે જીવંત કરવાનો અમે પ્રયત્ન કર્યો. એક શીર્ષક અમે આપ્યું, આપણું રતન. હવે દૂરદર્શન રાજકોટમાં અમે કેટલીક પરંપરા પણ ઉભી કરેલી કે શીર્ષક પણ ભલે ડોક્યુમેન્ટરી હોય, સાહિત્યિક કાર્યક્રમ હોય કે હાર્ડકોર એવા ટોપિક પર પ્રોગ્રામ હોય, પણ એનું શીર્ષક છે એ ટચી હોવી જોઈએ. જેમ કે અમે દીવ વિશેનું એક વૃતાંત કર્યું રાષ્ટ્રીય ચેનલ પર આવેલું, તો સન્નાટોકા ગીત એવું એને શીર્ષક આપ્યું. એ જ રીતે અમે ભવભવ મળજો નાથ એમ કરીને ગિરનાર પર એક વૃત્ત કર્યું. તો બીજી તરફ તીર્થભૂમિ હાલાર જેવું જામનગર જિલ્લાનું એક વૃત્ત ચિત્ર કર્યું. સર્જકોની પરંપરામાં અમે પુરાતત્વ, ઇતિહાસ, સાહિત્યના લોકોને સાંકળવાનો પ્રયત્ન કર્યો. ગત દશકમાં અમે મણિભાઈ વોરા, નરોત્તમ પન્હા એમના જીવન પર, અને આ દશકમાં અમે ફરીથી એવા સાહિત્યકારો, નાટ્યકારો, એવા લોક ગાયકો, કથાકારો અને એવા હાસ્ય કલાકારો જેના જીવન પર અમે આપણું રતન શ્રેણી દ્વારા કામ કર્યું, જેમ કે ભીખુદાન ગઢવી, હેમંત ચૌહાણ, તો સાહિત્યમાં વિનોદ જોશી, મનોહર ત્રિવેદી, વીરુ પુરોહિત, આવા કઈ કઈ કેટલાય સર્જકો. તો બીજી તરફ શિક્ષણના લોકો જેણે સાહિત્યને શિક્ષણ દ્વારા, શિક્ષણના માધ્યમે લોકો સુધી પહોંચાડ્યું છે અને એક નવી પેઢીને તૈયાર કરી છે, તો એનું જીવન સમસ્ત લઈને, તો ગીજુભાઈ ભરાળ છે, ગુલાબભાઈ જાની છે, ઉષાબેન જાની છે, કિશોરભાઈ મહેતા છે, કઈ કેટલાય એવા શિક્ષણવિદો, સંસ્કૃતના વિદ્વાનો વસંત પરીખ છે કે મનસુખભાઈ સાવલિયા છે, એમના જીવનને અનુલક્ષીને આપણું રતન શ્રેણીમાં અમે સતત સંવાદ કરતા રહ્યા. એના જીવનનો વિકાસ, એનો અભ્યાસ, એનું દાયિત્વ, એને જે કામ કર્યું છે એની ઝીણવટભરી વાત એમાં આવે. ક્યારેક તો અમે પ્રકાશકોને પણ લાવ્યા, જે પ્રકાશકોએ સાહિત્યનું કામ, પ્રકાશિત કરવાનું કામ બહુ મોટા પાયે કર્યું છે, એમાં પ્રવીણ પુસ્તકના ગોપાલભાઈ હોય, તો અમે એની પણ સાથે મુલાકાત કરી કે સાહિત્ય કઈ રીતે લોકો સુધી પહોંચે અને કઈ રીતે પહોંચાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. બીજી તરફ અમે એક એવો કાર્યક્રમ પણ નક્કી કર્યો, સૌથી અલગ સૌમાં અલગ. તો સૌથી અલગ સૌમાં અલગ શા માટે છે? વ્યક્તિ એના કૃતિત્વને કારણે, એના નાટ્યપ્રેમને કારણે, એના છબી, એની છબી કલાને કારણે, એના એના કવિત્વને કારણે, એની વાર્તાને કારણે. કઈ રીતે? તો એમાં એની વાર્તાનો અંશ આવે, એનું એના નાટકનો અંશ આવે, એના એના જીવનના ચિત્રો આવે, એના દ્રશ્યો, એના પરિવારના સદસ્યોની મુલાકાત આવે, અને પછી એણે જે જીવન સંઘર્ષ કર્યો છે અને જે ક્રમમાં એણે વિકાસ કર્યો છે અને લોકોને પોતાની કૃતિ પીરસી છે, એવી પણ અમે એક પ્રયત્ન કરી જોયો, જેમાં સૌરાષ્ટ્રના બધા જ કવિઓ એમ કહું છું ત્યારે મોટા ભાગના, કદાચ છેલ્લા દશકમાં કે છેલ્લા 1.5 દશકમાં ભાગ્યે જ 5 કે 7 મિત્રો છૂટી ગયા હોય, એટલા બધા પ્રમાણમાં નોંધપાત્ર જેણે કામ કર્યું છે એવા સર્જકોને અમે લાવ્યા સૌથી અલગમાં. અને સાહિત્ય સરવાણી તો એક કુંભ હતો અમારી પાસે, કે જેમાં અમે સાહિત્યની સતત વાત કરતા હતા, ભલે એનો સ્લોટ મહિનાનો 1 કે 2 વખત હોય, પણ અમે 5-5, 7-7 કવિઓને નિમંત્રીને એક સરસ સેટ ઉભો કરીને અને એને કવિના પરિચય સાથે કોઈ કુશળ સંચાલકમાં, જેમાં નીતિન વડગામા જેવા છે, ડોક્ટર પ્રદીપ રાવલ છે, નટવરા હલપરા છે, મિલિંદ ગઢવી છે, એવા બધા જ સર્જકોને સંચાલન સોંપીને પણ સર્જકોનો પરિચય, એની સાથે વાર્તાલાપ, કાવ્યપાઠ, એ બધું અમે કરી શક્યા. એની એક બહુ મોટી આર્કાઇવ્સ થઈ શકે એટલું, એટલી બધી સંખ્યામાં એ કાર્યક્રમોની અમારી પાસે સંચિત વૃત્તિઓ પડી છે. બીજી તરફ અસ્મિતા પર્વ જેવું એક સાહિત્યનો કુંભ, કે નરસિંહ મહેતા એવોર્ડ જેવો એક
સાહિત્યનો વાર્ષિક કાર્યક્રમને સર્વોચ્ચ એવોર્ડ ગુજરાતી સાહિત્યનો એ કઈ રીતે લોકો સુધી પહોંચે એના માટે સતત 16 વર્ષ છેલ્લા દોઢ એક દશકમાં તો ખરું જ પણ એની પહેલા પહેલો નરસિંહ મહેતા એવોર્ડ રજૂ પ્રારંભ થયો કવિ રાજેન્દ્ર શાહને ના સન્માન દ્વારા. ત્યારથી માંડીને મને તક મળી કે અમે એ કામ લોકો સુધી પહોંચાડી શક્યા. મોરારીબાપુની નિશામાં જુનાગઢમાં ગિરનારની ગોદમાં નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવે અને એ વખતે જે માહોલ હોય એમાં નૃત્ય પણ આવે, સુગમ સંગીતની કૃતિ પણ આવે, જે સર્જક પોખાતો હોય એની કવિતા પણ આવે અને એના દ્વારા એના પ્રેક્ષકોના આનંદ દ્વારા પણ સાહિત્ય કઈ રીતે લોકોમાં જીવે છે અને કઈ રીતે લોકો સુધી પહોંચે છે અને કઈ રીતે સર્જક પોખાય છે એ અમે દર્શાવી શક્યા. તો 16 વર્ષ નરસિંહ મહેતા એવોર્ડ એ આ નાના કેન્દ્ર માટે બહુ મોટી વાત હતી. 16 વર્ષ લગભગ અસ્મિતા પર્વના આરંભથી 16 વર્ષ અસ્મિતા પર્વના ની અનેક બેઠકો નિયમિત રીતે 6-6 બેઠકોનું અમે દૃશ્યાંકન કર્યું અને લોકો સુધી એડિટ કરીને અમે પીરસતા રહ્યા. માત્ર રાજકોટ દ્વારા ની પણ એ કૃતિ ડીડી ગિરનારમાં પણ પહોંચાડવામાં આવતી. મને આનંદ છે કે ડીડી ગિરનારના જે તે અધિકારીઓ જે સમય હતા એને નરસિંહ મહેતા એવોર્ડને અસ્મિતા પર્વને પ્રાધાન્ય આપ્યું અને એ રીતે એ વાત પહોંચી. બીજી વાત ડીડી ગિરનારની મને એક બહુ નોંધપાત્ર વાત લાગી છે કે ડીડી ગિરનારે અમદાવાદે સાહિત્ય સરવાણી કાર્યક્રમ તો ચાલુ રાખ્યો પણ જન્માષ્ટમી કે રથયાત્રાની લાઈવ કોમેન્ટ્રીમાં સાહિત્યને ખૂબ મોટું પ્રાધાન્ય આપ્યું. એના જે વક્તાઓ હતા, એના જે કોમેન્ટેટર હતા, એ લોકો શ્રીમદ ભાગવત પણ લાવે, ભગવદ્ ગીતા પણ લાવે, સુરદાસ, કબીર, મીરા, તુલસી, નરસિંહ એમની કૃતિઓ લાવે અને કોમેન્ટ્રી કરે. એટલે એક બહુ મોટા સમૂહ સુધી નેશનલ લેવલે સાહિત્યની વાત જાણે કૃષ્ણ ભક્તિની વાત સાથે, કૃષ્ણ પદોની વાત સાથે પહોંચતી હોય એવો માહોલ બનતો હતો. અને સવારે મંગળાના દર્શનથી માંડીને રાત્રે ભગવાનના પ્રાગટ્યોત્સવ સુધી એ વાત આખી સાહિત્યની રંગતભરી વાત બની જતી હતી. તો ડીડી ગિરનારે કેટલીક ટેલિફિલ્મો અને સિરીઝ અથવા તો નાટકો એને પણ બહુ સરસ રીતે લોકો સમક્ષ પહોંચાડી. જેમ કે જોસેફ મેકવાનની પન્ના ભાભી બહુ સરસ રીતે ડીડી ગિરનાર દ્વારા રજૂ થઈ. તો હરીશ મંગલમ જેવા સર્જકની દાયણ, તો મારી પરણેતર જેવી કૃતિ, ભગવતી કુમારની ગત દાયકામાં બહુ સરસ રચના અસૂર્ય લોક, જેને અકાદમીએ પણ પોખી અને ગુજરાતી ભાવકો અને નવલકથા ચાહકોની એ કૃતિ, પ્રિય કૃતિ, એ પણ ગિરાસમાં એક ડુંગળી જેવું રૂપાંતર, એ પણ બહુ સરસ રીતે ડીડી ગિરનાર દ્વારા થયું. ચકડોળ જેવી ધીરુબેન પટેલની કૃતિ અને યોગેશ જોશી જેવા સર્જકની શક, એ પણ ડીડી ગિરનાર દ્વારા રજૂ થઈ. તો અમારો પ્રયત્ન દસ્તાવેજી દ્વારા, જેમ કે સવાયુ સત્ય ગાંધી, તો પોરબંદર આખું જે તે સમયનું અને પોરબંદર અત્યારનું એમાં ગાંધી કઈ રીતે જીવતો છે એ પ્રયત્ન વૃત્તચિત્ર દ્વારા થયો. તો ખુલ્લું આકાશ, એક ધરતી એક આકાશ કે સન્નાટોકા ગીત દ્વારા સૌરાષ્ટ્રની જે સંસ્કૃતિ છે, સભ્યતા છે, જેનું પુરાતત્વીય મહત્વ છે, એનો ઇતિહાસ છે, એને પણ સાહિત્યિક રીતે લોકો સુધી પીરસવાનું કામ થયું. તો ઘણી બધી નવી પેઢીના અનેક સર્જકોના નામ હું આપી શકું અને ગઈ પેઢીના જે વરિષ્ઠ સર્જકો છે, કેટલીક વખત તો એવું બન્યું કે આ નાના કેન્દ્ર દ્વારા કેટલાક સર્જકોને ના જીવનનું અંતિમ પર્વ, એમના જીવનનું અંતિમ દર્શન, એ વિધિઓ પણ દર્શાવવાનું થયું અને એ દુઃખદ સુખદ ઘડીઓમાં પણ દૂરદર્શન એ ભાવકોની સાથે, સાહિત્યિક રુચિ ધરાવતા લોકો સાથે એના સર્જકને લઈને પહોંચ્યું. તો એને શ્રદ્ધાંજલિના કાર્યક્રમો પણ પુષ્કળ સંખ્યામાં સ્ટુડિયોમાં પરિચર્ચા દ્વારા અમે કરી શક્યા કે એક સર્જક જતો રહે તો એનો જે અવકાશ ઉભો થાય સાહિત્ય ક્ષેત્રમાં અને ભાવકોના ચિત્તમાં, એ અવકાશ કઈ રીતે પૂરી શકાય અને એને એના જીવન દરમિયાન શું કામ, કેવી રીતે, કેટલું કર્યું, અને પરંપરા અને આધુનિકતા એને સાથે રાખીને એ કેટલો નમૂનેદાર કામ કરી શક્યો એની વાત અમે કરી શક્યા. તો એક આટલી બધી બાંધેલી મર્યાદામાં, સૌરાષ્ટ્રની ભાષામાં કહીએ તો ઓસરીમાં ઘોડા દોડાવવા જેવી વાત, 15-20-25 મિનિટની સમય મર્યાદામાં
પછીના સમયમાં અમે આ દાયકામાં ચિનગારી અને સફરનું એક સવાયું જેવી સિરિયલ પણ દૂરદર્શન કેન્દ્ર રાજકોટ દ્વારા સદભાગ્ય લેખન દિગ્દર્શન નિર્માણનો મને મોકો મળ્યો અને અમે કરી શક્યા, જે ડીડી ગિરનારે ત્રણ ત્રણ વખત દર્શાવી, દૂરદર્શન રાજકોટે પણ દર્શાવી, અને ચિનગારી તો હાલમાં પણ યુટ્યુબ ઉપર આપ જોઈ શકો છો. તો એમાં જે ભાષાના પ્રયોગો કરવાની અમને તક મળી, માહોલ ગામડાનું ખડું કરવાની તક મળી, નવી જૂની પેઢીના સંઘર્ષને દર્શાવવાની તક મળી, અને વિમેન એમ્પાવરમેન્ટ એની જે વાત અમે કરી શક્યા, એ એ એ અમને થોડું ભલે જે પ્રમાણમાં અમારે કરવું જોઈએ કામ, જે નાના સ્ટુડિયોએ કે નાના કેન્દ્રે જે કામ કરવું જોઈએ એ અમે ન કરી શક્યા હોઈએ, પણ અમારી જીકર, અમારી તડપ અને અમારી નિષ્ઠા એ રહી કે અમે એક નાની મર્યાદામાં પણ રામજી વાણિયા, ઉપેન્દ્ર ત્રિવેદી કે નરેશ કનોડિયાથી માંડીને માર્કંડ ભટ્ટ, જયકર ધોળકિયા સુધીના નાટ્યકારોને રજૂ કરી શકીએ, નવી પેઢીના નાટ્યકારોને રજૂ કરી શકીએ, એની કૃતિઓને રજૂ કરી શકીએ, એના જીવનને રજૂ કરી શકીએ, અને સાહિત્યમાં સૌરાષ્ટ્રના સંજુવાળા, મહેન્દ્ર જોશી, દિલીપ જોશીથી માંડીને લઈને લક્ષ્મી ડોબરિયા, દિનેશ કાનાણી સુધીના સર્જકો પણ એમાં આવે, મિલિંદ ગઢવી જેવા મિત્રો પણ આવે, અને એમ એક માધ્યમ દ્વારા બધી જ પેઢી ને ન્યાય આપવાનો પ્રયત્ન, એક નમ્ર પ્રયત્ન અમે કર્યો છે, અને ઘણું નથી થયું, પણ હવે તો વસંતભાઈ નિવૃત્ત થઈ ગયા એટલે સાહિત્યિક કાર્યક્રમો નવી પેઢી જુદી રીતે કરશે, નવી સંભાવનાઓ ઘણી છે. પરેશભાઈએ વાત કરી કે હવે તો આપણે એચડીના ને ડિજિટલના યુગમાં આવી ગયા છીએ. પરેશભાઈએ જે ફિલ્મ માટે સંઘર્ષ કર્યો હતો એ કદાચ હવે નથી, કેટલીક ટેકનિકલ ઉપલબ્ધિઓ વધારે છે, પણ એ એ સમયથી માંડીને અત્યાર સુધી જે કામ થયું છે એનો એક એક આછી ઝલક કૃષ્ણાજી વસંતભાઈ આપવાનો પ્રયત્ન કર્યો છે. ધન્યવાદ. થેન્ક યુ શૈલેશજી, યુ બ્રિલિયન્ટલી સ્પોક ઓફ સો મેની લિટરરી પ્રોગ્રામ્સ ઓન ટેલિવિઝન. બિસાઇડ્સ પોઇન્ટિંગ આઉટ ધી એક્ચ્યુઅલ પ્રોબ્લેમ ઓફ ધી limited time frame, you said 25 minutes to half an hour is available for the program, and you need to present it so imaginatively so as to render a writer or a poet's so many shades of personality, so this is actual a problem. So nice listening to you, Shailaji. Thank you. Now we come to Shri Vasant Joshi ji, who is a noted poet in Gujarati and a passionate lover of literature. He currently is assistant director at the All India Radio and produces programs such as plays, features, readings, discussion and recitations on radio. Welcome, Vasant Joshi ji. Thank you, Krishna ji. Sabhi इस माध्यम से जो हमारे साथ जुड़े हैं उन सभी का अभिवादन मैं हिंदी में एक ही मिनट में कर लेता हूं. नए साल की सर्व को शुभकामनाएं देता हूं और मेरी बात में रखूं. इससे पूर्व एक निवेदन कर लेता हूं कि मैं हाल ही में कोरोना से लड़कर आया हूं, तो कहीं अगर मेरी आवाज टूटे या मुझे खांसी भी लग जाए तो आप कृपया मुझे क्षमा करें मेरी बात रखते हुए. परेश भाई, शैलेश भाई, आपे बहुत सरस बात करी, एना पछी मारे रेडियो अने साहित्य ए विषय बात करवानू आवे छे. हवे परेश भाई, तमे जाणो छो तेम रेडियो हवे छेल्ला केटलाक वर्षोमां જુદી રીતે કામ કરતો થયો છે. આપણે ત્યાં પહેલા જ્યારે પ્રસારણ શરૂ થયું ત્યારે કોઈ પ્રાઇવેટ રેડિયો નહોતા. સરકારના પ્રોજેક્ટમાં જે સ્ટેશનો કામ કરે એ પ્રકારે આપણે ત્યાં પ્રસારણની ગતિવિધિ શરૂ થઈ. એ પછી હવે છેલ્લા દશક અને બે દશક પાછળ એટલે 20 વર્ષથી રેડિયોમાં હવે પ્રાઇવેટાઇઝેશન પણ થયું છે. એટલે એફએમ ટેકનોલોજીની જે તમે સિનેમાની અંદર કે પેલામાં
નવી ટેકનિકની વાત કરી, એમ પ્રસારણમાં પણ બધી નવી ટેકનિકો આવી અને એ રીતે એક રેડિયો પેરેલલ અંગત ખાનગી રેડિયો પણ શરૂ થયા. એક મુદ્દો આ છે. બીજો મુદ્દો કે રેડિયોમાં સાહિત્ય કેવી રીતે આવે. પરેશભાઈ, આપે તો રેડિયો માટે પણ ખૂબ કામ કર્યું છે અને મારી સાથે ખૂબ કામ કર્યું છે, એટલે આપને બરાબર ખબર છે. અને હું આજની તારીખે 32 વર્ષ પછી પણ જો એમ કહું કે આ માધ્યમની શક્યતાઓ હજુ તાગી શકાય નથી, એટલું સશક્ત માધ્યમ છે આ. આમ તો કોઈ પણ માધ્યમની શક્યતાઓ તાગવામાં આપણે ઉણા જ પડતા હોઈએ છીએ, પણ જ્યારે હું કેટલાક 3-1 દાયકાથી જે માધ્યમમાં કામ કરું છું એ માધ્યમ મને સતત નવા નવા પડકારો ફેંકે છે અને એની અંદર જે રહેલી શક્તિ છે એને આપણે પામી શકતા નથી. એટલે ક્યારેક એવું લાગે કે કેટલાક કામ આપણે અમુક રીતે બીબા ઢાળ પ્રમાણે કરે જતા હોઈએ. ધારો કે રેડિયોમાં સાહિત્ય લઈ આવું છે તો એક પરંપરા ચાલી કે કવિતા પઠનનો કાર્યક્રમ હોય, એક નવલિકા પઠનનો કાર્યક્રમ હોય, એક કાર્યક્રમ એવો આવે કે જેમાં નવા પ્રકાશનો જે આવ્યા હોય એના વિશેનો પરિચય આવતો હોય જેથી ભાવકોને શ્રોતાઓને નવા પુસ્તકો વિશે માહિતી આપી શકાય, એક મેગેઝિન પ્રોગ્રામ આવે, પત્રિકા જેને કહીએ તો પત્રિકા પ્રકારનો એક કાર્યક્રમ પણ આવે. અને મોટી વાત છે એ છે રેડિયો નાટક. હવે રેડિયો નાટક એ એક નાટકની એવી કલા છે કે જેમાં સાહિત્ય કૃતિને તમારે જ્યારે લઈ આવવી હોય ત્યારે તમારે એનું આખે આખું રૂપાંતર કરવું પડતું હોય છે. કારણ કે આપણે જાણીએ છીએ એમ કે માત્ર બોલીને જ તમારે દ્રશ્યો ઊભા કરવાના છે. આપણી પાસે રેડિયો એટલે સાઉન્ડ જ છે. વી હેવ ઓનલી સાઉન્ડ મીડિયમ. તમે કશું બતાવી શકતા નથી, માત્ર અવાજ અથવા તો કેટલીક ઇફેક્ટ એવી ઊભી કરો કે જેના કારણે દ્રશ્યો સર્જાય. એટલે એ અર્થમાં રેડિયો નાટક એ બહુ અદ્ભુત કલા. અને રેડિયો નાટક તો ઘણા વર્ષોથી, પરેશભાઈ તમને ખ્યાલ છે, રેડિયોમાં તો સાદત હસન મંટો પણ કામ કરતા હતા અને બધા ઇન્દુલાલ ગાંધી પણ રેડિયોમાં કામ કરતા હતા. તો આપણે ત્યાં સાહિત્યકારોએ પણ રેડિયોમાં કામ કર્યું છે અને એ અમુક રીતે સાહિત્ય કૃતિઓને, અને હિન્દીમાં તો અમારું આપણું જે દિલ્હીનું નાટ્ય એકાંશ છે એમણે કેટલી બધી કૃતિઓના રેડિયો નાટ્ય કરીને પ્રસારણ કર્યા છે. ધર્મવીર ભારતીનું નાટક હોય, અંધાયુગ જેવું નાટક પણ હોય. એટલે રેડિયોમાં સાહિત્ય કૃતિઓ એ રીતે નિર્માણાધીન તો થતી જ આવી છે. ગુજરાતીમાં જેમ મેં કહ્યું એમ, તો એક મુલાકાત ધારો કે, તો કેટલા બધા સાહિત્યકારોની મુલાકાતો રેડિયોએ રેકોર્ડ કરી છે, એમની આર્કાઇવ્સમાં અત્યારે છે. ઉમાશંકર જોશીની મુલાકાત હોય, નિરંજન ભગતની હોય, ચંદ્રકાંત શેઠની હોય, ચંદ્રકાંત ટોપીવાલાની હોય, રઘુવીર ચૌધરીની હોય, અમદાવાદ કેન્દ્ર પાસે ઘણી બધી મુલાકાતો છે કે જેમાં એમની સાથે સાહિત્ય સંદર્ભે પણ વાતચીત થઈ હોય, એમના જીવનની પણ વાતચીત થઈ હોય, એટલે ડોક્યુમેન્ટેશન પણ થયું હોય. રાજકોટે અમે આ શ્રેણીમાં અમૃત ઘાયલની લગભગ 7-8 કલાકનો ઇન્ટરવ્યુ કર્યો છે અને એ ઇન્ટરવ્યુમાં એમનો એક આખો બાયોગ્રાફી દસ્તાવેજીકરણ પ્રકારનો ઇન્ટરવ્યુ કર્યો છે. તો હમણાં છેલ્લે આપણા વર્તમાન ગુજરાતી સાહિત્ય પરિષદના વર્તમાન પ્રમુખ અને આપણા બહુ જ
સમકાલીન કવિ સીતાંશુ યશશ્ચંદ્રની અમદાવાદ વડોદરા સ્ટેશને લગભગ 7.5 કલાકની મુલાકાત રેકોર્ડ કરી છે, કે જેમાં એમના જન્મથી લઈ અને આજ સુધી અને વિવિધ તબક્કા, જેમાં એમનો અંગત જીવનની વાત આવે, પછી એના કૃતિઓની વાત આવે, કૃતિઓમાં પણ અલગ અલગ સેગમેન્ટ હોય, કવિતા હોય, નાટક હોય, પછી વિવેચનની વાત આવે, પછી વર્તમાન સાહિત્ય વિશેની એમની સમજ, ભારતીય સાહિત્ય વિશેની એમની સમજ, એટલે આવા બધા જ પાસાઓ લઈ અને આવી દીર્ઘ મુલાકાતો જે રેકોર્ડ થઈ છે, પછી એના કેટલાક અંશો પણ પ્રસારિત થયા છે, એ આગળ જતા આ માધ્યમના આર્કાઇવ્સમાં નવી પેઢી માટે બહુ જ અસરકારક થઈ શકે એવા આ બધા પ્રકલ્પો હતા. મને બરાબર યાદ છે કે હું યુજીસી ફેલો હતો ત્યારે સેકન્ડ યરના વિદ્યાર્થીઓને એક નવલકથા ભણાવવા જતો. એ નવલકથાનું નામ હતું દીપ નિર્વાણ, અને એ વખતે એ નવલકથાએ મારા મગજ ઉપર એવો કબજો જમાવેલો કે પછી જ્યારે હું રેડિયોમાં જોડાયો તો મને એક સમય મળ્યો અને મેં દીપ નિર્વાણ આખી નવલકથા વાંચી દર્શકની, અને એ પૂરી કરી. એ જૂનું હજી એમ જ મગજમાં ચાલતું હતું તો કે હવે બીજી નવલકથા વાંચો, એટલે મેં ઝવેરચંદ મેઘાણીની વસુંધરાના વાલા દવલા વાંચી. પણ પેલું જે દીપ નિર્વાણ હજી મગજમાંથી છટકતું નહોતું, તો એનો એક સ્પેશિયલ પ્રોજેક્ટ જ્યારે કરવાનો આવ્યો ત્યારે મેં પરેશભાઈને વિનંતી કરી, અને પરેશભાઈએ અમને બહુ સરસ સહયોગ આપ્યો અને દર્શકની આખી નવલકથાના 13 એપિસોડમાં એમણે મને રેડિયો નાટ્ય રૂપાંતર કરી આપ્યું. આ રેડિયો નાટ્ય રૂપાંતર એ બહુ અઘરી ટર્મિનોલોજી છે. એક એક નવલકથાને તમારે નાટકના ફોર્મેટમાં, અને એ નાટક પાછું માત્ર ઓડિયો નાટક જ હોય, વિડીયો ના હોય, એ ઓડિયો જ હોય, એ રીતે કરવું. એટલે પરેશભાઈએ તો ખૂબ અંગત રીતે પણ કેટલીક સંસ્થાઓ માટે રેડિયો કાર્યક્રમો ને બધું તૈયાર કર્યું છે, એટલે એમની તો અદ્ભુત માસ્ટરી, અને એમણે મને જે સહયોગ કર્યો. અને કૃષ્ણજી, મને આનંદ થાય કે એ નાટકનું રૂપાંતર કરતા પહેલા પરેશભાઈએ મને કહ્યું કે વસંત, આપણે 3-4 વાર તો મળવું જ પડશે. કે મારા મગજમાં શું છે, પ્રોડ્યુસર તું છો, તારા મગજમાં શું છે, આખી વાત કેવી રીતે ક્યાંથી કેમ બંધાવવી જોઈએ, દર્શકની નવલકથા શું છે, અને અમે ઘણી બધી 3-4 મીટિંગો કર્યા પછી એમણે એ કામ શરૂ કર્યું. અને એ જ કામનો પાછો એક બીજો અમે પ્રોજેક્ટ પાછો બીજો લીધો, એ રવ દેસાઈની ભારેલો અગ્નિ, એ નવલકથા પણ મેં પરેશભાઈ પાસે જ કરાવડાવી, અને એનું પણ અમે રેડિયોમાં પ્રોડક્શન કર્યું 13 એપિસોડનું. તો આ ગુજરાતી સાહિત્યની વાત થઈ. પણ ઘણી વાર આપણને એમ થાય કે આપણું ભારતીય સાહિત્ય કે સંસ્કૃત સાહિત્ય, સાહિત્યની જ આપણે વાત કરવી છે તો આપણે ભાવકને તો ઉત્તમ સાહિત્ય પહોંચાડવું જ, એમને આપણાથી શું આપી શકાય. જેમ શૈલેષભાઈએ કહ્યું કે તમારી પાસે અગાસીમાં જ ઘોડો દોડાવવો છે, પણ તમે સરસ રીતે દોડાવી શકો તો તમે દોડાવો અને ભાવકોને તમે સાહિત્યનો એક સ્પર્શ કરાવી શકો. એટલે અમે એક ભાવક ભાવનનો કાર્યક્રમ કર્યો કે જેમાં શ્રીમદ ભગવતના 10મ સ્કંધમાં ગોપી ગીત આવે છે, અને એ ગોપી ગીતના 19 શ્લોક ને અમે પ્રોડ્યુસ કર્યા. એમાં સંગીત આવે, એનો એનો ગુજરાતી ભાવાનુવાદ આવે, અને એના ઉપર એક આખી ભાવક તરીકે સ્ક્રિપ્ટ તૈયાર કરાવડાવી વસંત પરીખ, જે આપણા સંસ્કૃતના વિદ્વાન છે, અમને બહુ સારો સહયોગ આપ્યો. એટલે અમે એ રીતે એક આખું ગોપી ગીત અમે તૈયાર કર્યું, અને એ કર્યા પછી પણ આપણને એવું લાગે ને કે 1/2 ગ્લાસ પાણી પીએ અને પછી તરસ ખુલે તો પાછો 1/2 ગ્લાસ પાણી જોઈએ જ, એમ આપણે છોડીને જતા રહીએ એવું ના ચાલે.
એટલે અમે જયદેવનું ગીત ગોવિંદ પણ હાથમાં લીધું અને રસકવિ જયદેવનું ગીત ગોવિંદ છે, અદ્ભુત રચના છે, આપણે સૌ જાણીએ છીએ. એ ગીત ગોવિંદને અમે પાછું વસંતભાઈ પરીખ પાસે તૈયાર કરાવડાવ્યું અને એ લગભગ 26 એપિસોડમાં એ અમે આખું ગીત ગોવિંદ મૂકી આપ્યું. એટલે કૃષ્ણજી, મારો કહેવાનો મુદ્દો એ છે કે આ બધા અમારા સ્ટુડિયો બેઝ પ્રોડક્શન હતા, પણ રેડિયોમાં રહે રહે મને એમ પણ સમજાયું કે કેટલાક કાર્યક્રમો છે એ લોકોની વચ્ચે જઈને પણ આપણે કરવા જોઈએ. અને કોન્સર્ટની તો કન્સેપ્ટ રેડિયો પાસે બહુ વર્ષો જૂની છે, તમે એને કેવી રીતે કરી શકો, જરા નવા ઇનોવેશન્સ એમાં શું કરી શકો? જેમ કે કાવ્ય કવિ સંમેલન, તો આકાશવાણી કવિ સંમેલનનું આયોજન કરે અને ઉત્તમ કવિઓને કે 10-12 કવિઓને નિમંત્રણ આપે, તો ઘણા બધા ભાવકો આવે અને સરસ રીતે કવિતાને માણે. પણ અમે વાર્તા પ્રસ્તુતિનું પણ આવું સંમેલન કરેલું અને એ પ્રસ્તુતિના આ સંમેલનમાં કવિતા તો ઘણા સાંભળવા આવે, પણ આખી વાર્તા સાંભળવી, કોઈ વાત કોઈ સર્જકને 15-20 મિનિટ વાર્તા કહેતા સાંભળવો એ જરા અઘરું પડે ભાવક માટે, પણ એ પ્રયોગ પણ અમે કરેલો. અમે પરિસંવાદો પણ કર્યા છે. પરેશભાઈ, આપને યાદ હશે, બરોડામાં આપણે મીડિયા ઉપર પરિસંવાદ કર્યો હતો 75મા વર્ષની ઉજવણી વખતે આપણે. એટલે આ એકેડેમિક પહેલામાં પણ ભુજમાં હું હતો ત્યારે પરેશભાઈ અમે રેડિયો નાટક સ્વરૂપ એક ચર્ચા આવો એક સેમિનાર કર્યો હતો કે રેડિયો નાટકનું સ્વરૂપ શું છે, એની ગુણો. હા, વિનોદ જોશી ને સીતાંશુ ને બંનેને બોલાવ્યા હતા, એટલે એના ઉપર પણ એટલે એકેડેમિક પણ સાથે સાથે થાય, માત્ર એન્ટરટેનમેન્ટના આસ્પેક્ટથી નહીં પણ જુદા જુદા આસ્પેક્ટથી આપણે સાહિત્ય કૃતિઓને રેડિયોમાં મૂકી શકીએ એના માટેના પ્રકલ્પો છે. બીજા તો સાહિત્યની વાત નથી, પણ તમે બધા જ જાણો છો તેમ કચ્છના ધરતીકંપમાં રેડિયોએ જે રીતે કામ કર્યું અને લોકોની વેદનાઓની સાથે ઊભા રહેવાનું, એમને સધિયારો આપવાનું, અને એમાંથી અમને જે એક સૂજી આવેલું અને પરેશભાઈ તમારી પાસે જ અમે મહેનત કરાવડાવેલી અને એક નાટક આપણે કર્યું, ફરી ખળભળીતું પદ્ય નાટક કર્યું હતું. એટલે આ પણ આ મીડિયાનું એક કામ હોઈ શકે કે તૈયાર કૃતિને મૂકવી એમ નહીં, ક્યારેક સમય, સ્થળ, સંજોગ, ટાઈમ પ્રમાણે કોઈક સર્જક પાસે તમે એનું સર્જન પણ કરાવો, એમને આગ્રહ કરો, એમને વિનંતીઓ કરો, એમને નિમંત્રણ આપો અને એ સમકાલીન કૃતિ જે રચાય એ વખતની જે કંઈ, તો એનો પણ એક એને પ્રોડ્યુસ કરવાનો પણ એક આનંદ હોય છે. એટલે એ મજા ફરી ખળભળીતું હજી પણ એટલી જ આપણે સાંભળીએ ત્યારે આપણને એમ થાય કે આ ધરતીકંપનો આપણે સામનો કરેલો અને અંદર આપણે જે એના દુઃખના પોટલાઓની વાત એક પછી એક જે પોટલાઓ ખોલતા ગયા હતા, તો એનાથી આપણા ભાવકને પણ હજી મને આ વાત કરતી વખતે રોવાડા ઉભા થઈ જાય. આપણા બધા માટે એ તાજો અનુભવ હતો, ભૂકંપનો અનુભવ કર્યા પછી તરત આપણે એનું નિર્માણ કર્યું હતું, બરાબર. હા, એ તાજો અનુભવ કર્યો હતો. અને અંતે કૃષ્ણજી, 2 મિનિટ મેં એક મુદ્દા એસે છેડના ચાહતા હું. પરેશભાઈ, તમે પણ સંમત થશો કે હવે મીડિયા આપણી પાસે જુદી જુદી રીતે છે અને હું ખાલી ઓડિયો મીડિયાની જ વાત કરું છું, હવે માત્ર આકાશવાણી જ હોય એવું નથી, અંગત છે. પણ ક્યારેક મને એવું લાગે છે કે પ્રાઇવેટ મીડિયા એટલે રેડિયો મીડિયા હવે કમર્શિયલ્સને વધારે, એટલે હવે આ પેલું આપણે કહીએ ને કન્ઝ્યુમર ઓરિએન્ટેડ માર્કેટમાં છીએ આપણે. મેં તમને આપ્યું, તમે મને આપ્યું, વાત પૂરી ભૂલી જાઓ, ગીવ એન્ડ ટેક, ટેક એન્ડ ગીવ. અને એ વખતે આપણે
કોઈ પણ પેલાને બધેથી કમાઈ લેવું છે અને એના માટે આપણે આ બધા પ્રપંચો કરીએ છીએ. એટલે કમાઈ લેવા કરતા વસંતભાઈ નિસ્બત છે ને સાહિત્યની અને સર્જક માટેની નિસ્બત ઓછી દેખાય. એ તો કન્સેપ્ટમાં જ નથી ને શૈલેષભાઈ, કન્સેપ્ટમાં જ નથી. એટલે ત્યાં આગળ આપણે સાહિત્યિક કાર્યક્રમોની અપેક્ષા રાખવી એ જરા વધારે પડતું મને લાગે છે. કારણ કે ત્યાં તો તમારે શું કહેવાય, મને કોઈ મિત્રો માથું ન લગાડે પણ આપણે આમ તમને ગલગલિયા કરીને જ હસાવવાના છે મારે, અને તમે હસી લો એટલે હું મારે જતું રહેવાનું છે. મારે તમને કશું જ એવું કશું જ કહેવું નથી કે જે આપણી પાસે ઉત્તમ વારસામાં છે, આપણા સર્જકો આપણને આપીને ગયા છે, એવું કશું જ કહેવું નથી. હા, છીછરું થતું જાય છે. મારે તમને હા હા હિ હિ કરાવી, બે ગીતો સંભળાવી જતો રહ્યો, એમાંથી મને 50-60 હજાર રૂપિયાની રેવન્યુ મળે તો ઘણું બધું છે અને મારો પગાર બરાબર ચાલે. આ મને છે ને અત્યારે આ મીડિયા ઉપર, એટલે આ રીતના કન્સેપ્ટ ઉપર મને અત્યારે બહુ જ હું ચિંતિત જણાવું છું કે આપણે ક્યાં જઈને રહેશું, આપણે કોના માટે કરીએ છીએ. હા, હું કહું કે બરાબર છે, થોડું તમને કમાવું પણ જોઈએ. ધારે તો તમે એક ફિલ્મ બનાવો તો અંતે થોડું પૈસા તો તમને મળવા જોઈએ ફિલ્મ બનાવતી વખતે. એટલે એ મુદ્દો હોઈ શકે, ન હોઈ શકે એવું નથી. વાત તમારી સાચી, તમારી ચિંતા બિલકુલ અસ્થાને નથી વસંત, મને બધા જ એમાં જોડાઈ છે, આ ચિંતા બધાને છે. કદાચ સાહિત્ય અકાદમી પણ આજે આ પ્રકારની ચર્ચાનું આયોજન કરે છે એમાં એની પાછળ પણ આ ચિંતા જ છે. અને એમાંય પરેશભાઈ બધા એ તો બધા આમ તાત્વિકો બનીને, ચિંતકો બનીને આપણને બોધ આપવા મળે છે. મને તો નવાઈ લાગે છે કે નરસિંહ મીરાના આપણે બધા વંશજો છીએ, એને પામી ગયેલા છીએ, અને તમે શું સવાર સવારમાં ઉઠીને અમને એમ કહો છો કે સત્ય બોલો અને આમ કરો ને તેમ કરો ને. એટલે હવે આદેશાત્મક ભાષાનો ઉપયોગ શરૂ થઈ ગયો છે અને બધાને ખબર નહીં કેમ પણ ઉપદેશક થઈ જવું છે. એટલે માધ્યમોમાં છે ને, એટલે સમૂહ માધ્યમોમાં સાહિત્યકારનું સ્થાન ફરી અમુક રીતે સ્થાપિત થવું જોઈએ. યસ, ચોક્કસ. કારણ કે તમારું જે બધી જ ભાષાઓ પોતાના સાહિત્યથી પરખાવવાની છે, પોતાના સાહિત્યથી જ એનું સાંસ્કૃતિક સ્ટેચર જેને કહીએ ને એક એ નક્કી થવાનું છે, એનો હોદ્દો. અને પરેશભાઈ, જે સાહિત્યની જે વાત તમે જે રીતે કહો છો એ રીતે કહેવાવી જોઈએ, નહીં કે પેલો અમે પેલા નાના હતા સ્કૂલે ભણવા જતા 5 પૈસાનો એક ઓલો પેલો આપતો ચાસણી, એટલે એ આમ આમ ખેંચીને એટલી લાંબી કરે એને અંદર ઇસેન્સ તો આટલું જ હોય. એટલે અત્યારે કેટલાક કાર્યક્રમો, વસંતભાઈ અત્યારે એન્કર છે ને એ આચાર્ય છે, એ સંશોધક છે, એ જ્ઞાની છે, અને આવનારો એક્સપર્ટ છે એ વિદ્યાર્થી છે, એવી ભૂમિકા સર્જાતી જાય છે. એટલે ઉલટું થયું છે કે જેને તમે નિમંત્રણ આપ્યું છે બોલવા માટે એના ઉપર તમારો દબાવ છે અને તમે કહો એ રીતે એને બોલવાનું છે, તમારી સેન્સમાં એને બોલવાનું છે. એવું બધું આપણે એક પ્રકારનું પ્રોફેશનલિઝમ જે હોવું જોઈએ ને તે નથી, એ સમજ મીડિયો. બટ બિસાઇડ્સ ઓલ ધીસ થિંગ્સ, વસંતભાઈ બ્યુટિફુલી ટોક્ડ અબાઉટ હાઉ ambitious projects can be taken up and executed so imaginatively. He talked of Sitanshu Yashishchandra's long 7.5 hours long interview, then 26 episodes of Geet Govinda you talked of. So yeah, this also can be taken up. So it is quite imaginatively dealing with the literature on your platform. This was really inspiring and impressive. કારણ કે રેડિયો એ પુષ્કળ સાહિત્યનું કન્ટેન્ટ ઇન્કોર્પોરેટ કર્યું છે અને એ માધ્યમોનું એક બહુ સુંદર, તમે જુઓ રેડિયોમાં ચંચી મહેતા જેવા ગુજરાતીના આપણા આદિ નાટ્યકાર નિર્માતા હતા, વસુબેન ભટ્ટ હતા, એવા કેટલા બધા નિર્માતાઓ છે જેમનું બહુ મોટું કન્ટ્રીબ્યુશન છે. એટલે ગુજરાતી રેડિયોનું એક અલગ સ્તર છે.
એટલે શૈલેષભાઈ ને મારા માધ્યમમાં એટલે ફિલ્મો અને ટેલિવિઝનમાં જે મર્યાદા છે એ મર્યાદા આઈ થિંક રેડિયોનું માથું ઊંચું છે. ગુજરાતી ત્રણ માધ્યમોની વાત કરીએ તો ગુજરાતી રેડિયોનું માથું સૌથી ઊંચું છે. અને એ પણ પરેશભાઈ એ કેટલાક મારા જે પૂર્વ બ્રોડકાસ્ટરો થઈ ગયા જેને જે ખરેખર સાહિત્યકારો પણ હતા એમની સૂઝ પણ હતી અને અદભુત કામ કરવાની એમની લલિતકુમાર શાસ્ત્રીનું નામ નહીં ભૂલું. લલિત સાહિત્યને સાંકળવાની શરૂઆત કરનાર લલિતકુમાર શાસ્ત્રી હતા. એમણે ગુજરાતી ટૂંકી કેટલી બધી ગુજરાતી ટૂંકી વાર્તાઓ મૂકી, કેટલા બધા નિબંધો ગુજરાતના મોટા ભાગના સાહિત્યકારો તે વખતના વિદ્યમાન સાહિત્યકારોને એમણે રેડિયો પર નિબંધ વાચન નિબંધ લેખન મૌલિક નિબંધની આખી તમે દિગીશ મહેતાના નિબંધ જુઓ તો કેટલા બધા નિબંધો રેડિયો પર એમના બ્રોડકાસ્ટ થયેલા છે. હા હા યસ, એટલે એ અર્થમાં પ્રોડ્યુસરો કે બ્રોડકાસ્ટરો એ પણ એક સૂઝવાળા હતા અને એને સાહિત્યની એટલી ખેવના પણ હતી. અને અને એને આપ તો જાણો છો કે આકાશવાણી ગુજરાતી સાહિત્ય પરિષદની જ્યારે પણ વર્ષો પહેલાની પરંપરાની વાત કરું છું કે એમનું ચૂંટણી થઈ જાય અને પછી પહેલું અધિવેશન થવાનું હોય તો પૂર્વ સંધ્યાએ પ્રમુખનું વ્યાખ્યાન આવે આકાશવાણી ઉપર. બિલકુલ બિલકુલ, પૂર્વ સંધ્યાએ. અને પછી પરિષદનું જ્ઞાન સત્ર હોય કે અધિવેશન હોય એક કલાકનો રિપોર્ટ તૈયાર થાય. કમનસીબે વિનોદ ભટ્ટ પ્રમુખ થયા એ વખતથી એ પરંપરા તૂટી. એ પરંપરા તૂટી એટલે એમ કહીએ કે અમે લોકો દરેક સાહિત્યકારોને સતત એમને વિનવણી, કોઈ વહેલા મોઢું કરી શકે કોઈ આજે નહીં તો કાલે, પણ અમે પીછો છોડતા નહીં અને એમને કન્વિન્સ કરાવીને જ રહેતા કે તમારે બોલવાનું છે, રેડિયો માટે બોલવાનું છે, શ્રોતાઓ માટે બોલવાનું. મને કૃષ્ણજી અત્યારે માધ્યમોની વાત આવે છે ને ત્યારે હંમેશા બધી ભાષાઓ ખાસ કરીને ગુજરાતીમાં હું ઘણી વાર વિદ્યાર્થીઓ સાથે વાત કરું ત્યારે ઉદાહરણ આપું પણ છું કે રેડિયો અને સિનેમાનું એક જે સંમિલન છે એ એક રીતે જોવા જાવ તો સાહિત્ય રેડિયો સિનેમા એ બધાનું એક મીટિંગ પોઈન્ટ છે ને એ ફિલ્મ છે તીસરી કસમ. આપણા ભારતીય સંદર્ભની વાત કરીએ તો, કારણ કે ફણીશ્વરનાથ રેણુની વાર્તા પરથી જયારે ફિલ્મ તૈયાર કરવાની હતી ત્યારે શૈલેન્દ્રની અને ફણીશ્વરનાથ રેણુની મુલાકાત રેડિયો સ્ટેશન પર થઈ. ઉત્તમ ઉદાહરણ છે કે મારે ગયે ગુલફામ એમની જે વાર્તા છે ફણીશ્વરનાથ રેણુની એને આધારે કરી, પણ એનું નિમિત્ત રેડિયો છે. એ વખતે શૈલેન્દ્ર પણ રેડિયો માટે કામ કરતા હતા અને એ લોકોએ મુલાકાત જ રેડિયો ફણીશ્વરનાથ રેડિયો એમને રેડિયો સ્ટેશન પર મળ્યા. આપણે અને નાટકો કેટલા પરેશભાઈ, ચિનુ મોદીના નાટકો, સીતાંશુ અશ્વત્થામા, એટલે સમૂહ માધ્યમોની વાત કરીએ તો રેડિયો રેડિયો ઇઝ અ મધર. રેડિયો રેડિયોનું કામ એક માતાનું કામ છે એ પ્રકારનું છે. એને એને ઘણા બધા મીડિયા પર્સન એને પ્રોડ્યુસ કર્યા. તમે જો તમે હિન્દી ફિલ્મોના ઘણા બધા એક્ટર્સ રઘુવીર યાદવ તમે જો, રઘુવીર યાદવે કેટલા બધા રેડિયો નાટકોમાં કામ કર્યું છે અને કેટલી બધી સાહિત્ય કૃતિ ઉપરના રેડિયો નાટકો પરથી એમણે કામ કર્યું છે એ કદાચ કોઈને ખબર પણ નહીં હોય. પણ ચિંતા છે ને પરેશભાઈ એ છે કે અત્યારે જે પ્રાઇવેટ રેડિયો છે એ એવી રીતે ખોટી રીતે એવો છવાઈ ગયો છે અને ઉપભોક્તા એપ્રોચ થી આપણા લિસનર્સ ને હવે ભટકાવી રહ્યા છીએ આપણે. હા, એટલે એમાં એની ચર્ચા થાય જરૂરી છે અને આપણે ગુણવત્તાને પ્રાયોરિટી આપવી જોઈએ અને સાહિત્ય પાછા સાહિત્યને તમારે પાછા કેન્દ્રમાં લાવવું પડે. સાહિત્ય કેન્દ્રમાં આવશે તો તમારા બધા જ માધ્યમોનું સમૂહ માધ્યમો સાથેનું, એટલે એને કારણે હું આશાવાદી છું કે ભવિષ્યમાં એક વાર કોરોના જાય એટલે બધું સારું થવાનું છે. જેમ માધ્યમોની સ્થિતિ અને સાહિત્ય માધ્યમોનો સંબંધ પણ નહીં, કોઈ પણ પ્રોડ્યુસર હોય એને ઇનિશિયેટિવ લેવા પડતા હોય. જેમકે દીપ નિર્વાણ અને ભારે લોગની મેં તમારી પાસે કરાવડાવી તે કરાવડાવી. હા, મહેનત તો કામ છે મીડિયાનો, એટલે સરકારી અધિકારી તરીકે તો તમે એની મર્યાદામાં રહીને કામ કરો તો ના કરો. મને ખબર છે કે તમે તમારા નિયત કલાકોથી ત્રણ ચાર ગણા કલાકો એની અંદર આપ્યા હશે તો જ એનું નિર્માણ થઈ શક્યું હોય. પરેશભાઈ તમે જે વાત કરો છો ને એ રીતે દૂરદર્શન અમદાવાદે પણ ભારતે ખોજ જેવી બહુ મોટી શ્રેણીને
ગુજરાતી ગુજરાતીમાં રજૂ કરી એટલે બીજી ગિરનારમાં પણ જે વર્ક થયું નાટકો પુષ્કળ પ્રમાણમાં એમાં પણ નિર્માણ થયા કેટલાક ઉત્તમ નાટકો પ્રયોગશીલ નાટકો પણ આવ્યા હસમુખ બારાડી જેવા લોકોના પણ પ્રયોગો આવ્યા તમારા પણ પ્રયોગો થયા હશે પણ અમે શૈલેષભાઈ બરોડા વડોદરા હું હતો ને ત્યારે મને યાદ છે મેં શિરીષભાઈ પાસે આપણે ગુજરાતી નવલકથાનો ઇતિહાસ 13 એપિસોડ મેં લખાવડાવ્યા પછી હા રાજેશ પંડ્યા પાસે આપણે મધ્યકાલીન ભારતીય સંતો એવા 13 એપિસોડ મેં લખાવડાવ્યા એમની પાછળ પડીને અહીંયા અહીંયા હમણાં સંજુ આસ્વાદ કરાવે છે તો 13 આસ્વાદો મેં બ્રોડકાસ્ટ કરાવ્યા એ રીતે ડોક્ટર નિરંજન રાજ્યગુરુએ દૂરદર્શન માટે સંત શ્રેણી અને ભજનના પ્રકારો એ પણ ખૂબ સરસ રીતે એને રજૂ કરેલા અને ગાયને પણ અને એ પ્રકારોનું બંધારણ સાહિત્ય સાથેનું એ પણ વાત કરી હજી ભક્તિ સાહિત્ય અને આપણું સંત સાહિત્ય એના ઉપર આકાશવાણીનું જે પ્રદાન છે એનો તો એક બીજો જ સેમિનાર થઈ શકે એનો તો મને છે ને ઓવરઓલ શૈલેષભાઈ વસંતભાઈ અને કૃષ્ણજી એક વસ્તુ લાગે છે કે આજે આપણે આજે આપણે જે પરિસંવાદ કર્યો છે એક કલાકનો એમાંથી કદાચ એક વસ્તુ એ પણ નીકળે છે કે પ્રાંતમાં આપણી જે રિજનલ લેંગ્વેજીસના પ્રશ્નો છે ને ગુજરાતીની વાત કરીએ તો ભાષા અને સાહિત્યના શિક્ષણના જે પ્રશ્નો છે એ બધા પ્રશ્નોને પણ તમારે સમૂહ માધ્યમો સાહિત્યના નિર્માણની જે પ્રક્રિયા છે એની સાથે સાંકળવાની જરૂર છે અત્યારે એટલે સાહિત્યના શિક્ષણનું નું આપણું સિલેબસ એ નિશાળ કક્ષાએ અને ઉચ્ચ શિક્ષણ એટલે કે એમએ ના કોર્સિસમાં કે બીએ ના કોર્સિસમાં એમાં પણ તમારે સમૂહ માધ્યમોને અમુક રીતે ક્યાંક ને ક્યાંક સાંકળવા જોઈએ છે તો એટલે આઈ થિંક એક આખું એક જેને કહીએ ને કે આપણે નવેસરથી એનું એનું ઘડતર કરવું પડશે અને જેમ પરેશભાઈ તમે કહ્યું ને કે આકાશવાણી તો એક આ ઓડિયો મીડિયામાં એક માનનું કામ કર્યું છે એને તો હવે જયારે આવા બધા કામ થાય છે ને ત્યારે માને કોરણે મૂકવામાં આવે છે હા હા થાય છે આપણે માં સાથે બધા આ રીતે જ વર્તીએ છીએ ને પણ એનો 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 પાઠ આપણે એની એની સજા ભોગવવી પડશે આપણે અને કૃષ્ણજી કભી કભી સ્ટુડિયો મેં વાઇન્ડ અપ ક્યું દેને કા કામ કિયા હૈ આપ બતાયેંગે તબ હમ વાઇન્ડ અપ હોંગે તો આ જઈએ કૃષ્ણજી મુજે લગતા હૈ હમારા સમય ખતમ હોને જા રહા હૈ જૈસા આદેશ કૃષ્ણજી I must thank all of you. This was a wonderful discussion and I think I'm not below. Hello. No, I'm not sure. એમણે લેફ્ટ કર્યું એવું લાગ્યું મને કઈ નહી હવે તમે નવી ટીમ સમય છે પૂરો થયો લાઈવ તો બતાવે છે કઈ નહી આપણે હવે પછી નેક્સ્ટ ટર્મમાં કરીશું કઈ પરિષદમાંથી બીકોઝ ધીસ ડિસ્કશન ઇટસેલ્ફ સ્પીક્સ ઓફ so many other subjects as well that need to be discussed. Correct, your talk, everybody's talk here suggested so many offshoots right. in connection with this subject. So we need... હેલો હેલો ટેકનિકલ એરર લાગે છે
network problem. Anyway, okay. But this has been indeed a wonderful talk, a nice interaction and wonderful discussion. Thanks a lot on behalf of Sahitya Academy. I heartily thank Paresh ji, Shailesh ji, and Vasant Bhai Joshi ji. And hearty congratulations, Vasant Bhai. You told that you have successfully came out of COVID-19. Take care. He's a Corona warrior. Yeah, he's a warrior. Yeah, Corona warrior. Thanks a lot. Thanks a lot. We'll meet again, sir. Yeah. Thank you. Thank you.